અત્યારે આપણે ઊભા છે કોટેશ્વર મહાદેવ મંદિર, તમે જોઈ શકો છો અહીંની લોકેશન તમને કંઈક આ રીતની જોવા મળશે, ચારે બાજુ તમને મોટા ને મોટા પહાડો જોવા મળશે। આ કોટેશ્વર મહાદેવ મંદિર ગાયના મુખની અંદરથી પાણી વહે છે, તો હવે આપણે જઈએ કોટેશ્વરના દર્શન કરવા માટે, તો વિડીયોમાં તમે બન્યા રહેજો। આ જગ્યા ઉપર સરસ્વતી નદી વહે છે। હા દોસ્તો, દોસ્તો આ તમે અહીંયા દર્શન કરી શકો છો સરસ્વતી માતાના। આ દોસ્તો સરસ્વતી માતાજીનું મંદિર છે। તો દોસ્તો અહીંયા બધા પિંડદાન કરવા માટે આવે છે। હા દોસ્તો, આ તમે જોવો છો દોસ્તો, આ જગ્યા ઉપર બધા પિંડદાન કરવા માટે આવે છે। દોસ્તો પેલી તમે સામેની જગ્યા જોવા મળે છે, ત્યાં આગળ ગાયના મુખની અંદરથી પાણી વહે છે। તો દોસ્તો આ તમે જોઈ શકો છો, આ છે સરસ્વતી નદી, અહીંયા તમે નાહી શકો છો। આ છે સરસ્વતી કુંડ, અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા બારે માસ પાણી ચાલુ ને ચાલુ રહે છે। તો હજુ આપણે પેલી તરફ પણ જઈશું। જોવા મળે છે આ પહાડોની અંદરથી આ સરસ્વતી નદી વહે છે। અંબાજી આવો તો જરૂર આ મંદિરે આવવાનું ભૂલતા નહીં। અને આ તમે જોઈ શકો છો અહીંયા જારી મારેલી છે, અને દોસ્તો આ જોઈ શકો છો નાની નાની મચ્છીઓ અહીંયા ઘણી બધી છે। આ જુઓ અહીંયા મચ્છીઓ કેટલીક બધી છે। આ કોટેશ્વર મહાદેવ મંદિર સરસ્વતી નદી વહે છે, ત્યાં આગળ પણ આ નજારો તમને જોવા મળશે। શ્રી ગણેશના દર્શન કરી શકો છો બધા, નાના નાના અહીંયા એવા ઘણા બધા મંદિરો અહીંયા આવેલા છે। અને આ તમે શિવલિંગના દર્શન કરી શકો છો અહીંયા। અત્યારે આપણે ઊભા છે કોટેશ્વર જે મહાદેવ મંદિર છે તેની સામે, આ તમે જોઈ શકો છો આ છે કોટેશ્વર મહાદેવ। તો દોસ્તો અંદર વિડીયો નથી ઉતારવા દેતા, એટલા માટે આપણે વિડીયો નથી શૂટ કર્યો, પણ આ તમને બહારથી હું બતાવી રહ્યો છું। તો આવો તો આ કોટેશ્વર મહાદેવના દર્શન કરવા આવો, બહુ જ પ્રાચીન મંદિર છે અને અહીંયા તમને પહાડો પણ જોવા મળશે અને આનંદ પણ બહુ જ આવશે। પેલા પહાડો જોવા મળે છે સામેના। હા દોસ્તો, એ પહાડોની પેલી બાજુ રાજસ્થાન બોર્ડર આવી ગઈ છે। હા દોસ્તો, એ પહાડોની પેલી બાજુથી રાજસ્થાન ચાલુ થઈ જાય છે, અને આપણે અત્યારે જે જગ્યા ઉપર ઊભા છે તે જગ્યા ઉપર ગુજરાતની બોર્ડર છે। અને દોસ્તો તેની બાજુની અંદર આ મંદિર આવેલું છે। તો દોસ્તો કોટેશ્વર મહાદેવના આપણે દર્શન કરી લીધા છે। હા દોસ્તો, આ તમે જોઈ શકો છો, અને હવે આપણે જઈશું અને જે જગ્યા ઉપર મૂર્તિઓ બનાવે છે તે જગ્યા ઉપર જઈશું અને તમને બતાવીશું કે મૂર્તિઓ કઈ રીતની બનાવે છે। તો વિડીયોમાં તમે બન્યા રહેજો। આ તમે જોઈ શકો છો જે આ કોતરકામ છે દોસ્તો, આ પથ્થરોની અંદરથી કટિંગ કરીને આ બનાવવામાં આવે છે। આ તમે જોઈ શકો છો અહીંયા, અને દોસ્તો અહીંયા બાજુ મૂર્તિઓ પણ અહીંયા બને છે। તો આપણે જોઈશું કઈ રીતની મૂર્તિ બને છે, પથ્થર કટિંગ કઈ રીતનું અહીંયા કરે છે। તો આ તમે જોઈ શકો છો આ બધી મૂર્તિઓ કઈ રીતની અહીંયા બનાવવામાં આવે છે। તો દોસ્તો આ છે પથ્થર કટિંગ કામ, આ
છે અહીંયા દુકાનનું નામ તરણગર મૂર્તિ ભંડાર, આ તમે જોઈ શકો છો. અહીંયા અલગ અલગ રીતની અહીંયા મૂર્તિઓ બનાવવામાં આવે છે. અને આ શું થાય છે, પહેલું મૂર્તિનું પોલિશ. હા દોસ્તો, તમે જોઈ શકો છો, આ છે મૂર્તિનું પોલિશ થાય છે. હા દોસ્તો, તો આપણે અંદર જઈને ચેક કરીએ મૂર્તિઓ કઈ રીતની બનાવેલી છે. તો આ તમે જોઈ શકો છો મૂર્તિની, તમે ડિઝાઇન જોઈ શકો છો કેટલી સુંદર છે. ને આ તમે જોઈ શકો છો આ ભોલેનાથની મૂર્તિ કેટલી જોરદાર બનાવેલી છે. હા દોસ્તો, આ છે મૂર્તિ, આ રામાપિંડની મૂર્તિ છે. બહુ જ સારી તરીકેથી કોતરકામ અહીંયા કરેલું છે. આ જોઈ શકો છો બહુ જ જોરદાર છે. તો આપણે અંદર જઈને જોઈએ. તો દોસ્તો, આગળ તમે દુકાન પર અહીંનો નંબર જોયો હશે, તો તમારે મૂર્તિ જોઈતી હોય તો તમે અહીંયા બુક કરાવી શકો છો અને તમે મૂર્તિ લેવા પછી આવી શકો છો. તો દોસ્તો, જેમ બને એમ વધુ ને વધુ આ વિડીયોને શેર કરજો અને ઇન્સ્ટાગ્રામ પર બી ફોલો કરી દેજો, રોકીભાઈ નામ છે આપણું. આ છે નીચે ઉતરવાનો રસ્તો, અને તમે જોયું કે મૂર્તિઓનું કેટલું સુંદર કોતરકામ કર્યું છે. અહીંયા નાની નાની મૂર્તિઓ પણ મળશે, ખલો પણ મળશે. હા દોસ્તો, મસાલો વાટવા માટે અને નાના નાના મંદિરો પણ મળશે આ દુકાનની અંદર. આ બધી કલરો મારે છે મૂર્તિઓને. એક દુકાન નહીં પણ અહીંયા અનેક દુકાન છે. હા દોસ્તો, આ બધું જ અંબાજીમાં મંદિરે બનાવવામાં આવે છે. આ કોટેશ્વર મહાદેવ મંદિર, તેની પાછળ દોસ્તો આ મૂર્તિઓ બનાવવાની અંદર આવે છે. તો તમને આઈ હોપ કે અહીંનો વિડીયો પણ તમને પસંદ આવ્યો હશે. તો દોસ્તો, વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને જેમ બને એમ વધુ ને વધુ વિડીયોને શેર કરો. ચાલો ફરીથી મળીએ એક નવા બ્લોગ સાથે. આજના માટે જય અંબે માતા.